અહીં તમે ચિત્રો જોઈ શકો છો અને તેમની સરખામણી કરી શકો છો ગુણોત્તર એટલે બે જથ્થાઓની વચ્ચે કેટલા ગણા પદમાં થતી સરખામણી પેનની કિંમત દસ રૂપિયા છે અને પેન્સિલની કિંમત બે રૂપિયા છે તો પેન્સિલ કરતાં પેનની કિંમત કેટલા ગણી છે વિચારો હમ તે પાંચ ગણી છે ગુણોત્તર માટે જેમ સંકેતનો ઉપયોગ કરીએ છીએ પેનની કિંમત અને પેન્સિલની કિંમતનો ગુણોત્તર બરાબર પેનની કિંમત દસ રૂપિયા છે છેદમાં પેન્સિલની કિંમત બે રૂપિયા છે તેમનું સાધુ રૂપ આપતા આપણી પાસે વધશે પાંચના છેદમાં એક એટલે કે તેમનો ગુણોત્તર પાંચ જેમ એક થાય ગુણોત્તરને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખાય છે ઉદાહરણ તરીકે એક વર્ગમાં ચાલીસ છોકરાઓ અને વીસ છોકરીઓ છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર ચાલીસના છેદમાં વીસ અહીં આ ગુણોત્તર ચાલીસ જેમ વીસ થતો નથી કારણ કે ગુણોત્તરને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખાય છે એટલે કે ચાલીસના છેદમાં વીસનું સાદુરૂપ આપીએ તો આપણી પાસે બેના છેદમાં એક વધે છે એટલે કે બે જેમ એક ગુણોત્તર થાય અહીં ગરોડીની લંબાઈ વીસ સેન્ટીમીટર છે અને મગરની લંબાઈ ચાર મીટર છે તો ગરોડીની લંબાઈ મગરની લંબાઈ કરતાં પાંચ ગણી છે ના અહીં તમે જોઈ શકો છો કે ગરોડીની લંબાઈ સેન્ટીમીટરમાં છે જ્યારે મગરની લંબાઈ મીટરમાં છે ગુણોત્તરમાં બંને જથ્થાઓનો એકમ સરખો હોવો જોઈએ ગરોડીની લંબાઈ વીસ સેન્ટીમીટર છે તો મગરની લંબાઈ પણ સેન્ટીમીટરમાં હોવી જોઈએ એટલે મગરની લંબાઈ મીટરમાં આપેલ છે જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું મગરની લંબાઈ બરાબર ચાર મીટર એટલે કે ચાર ગુણ્યા સો બરાબર ચારસો સેન્ટીમીટર ગરોડીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર બરાબર વીસ છેદમાં ચારસો તેનું સાદુરૂપ આપતા આપણી પાસે વધશે એકના છેદમાં વીસ એટલે કે તેનો ગુણોત્તર થયો એક જેમ વીસ તો આપેલ લંબચોરસની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર કેટલો થાય એ છ જેમ બાર બી બાર જેમ છ સી એક જેમ બે કે ડી બે જેમ એક વિચારો